विद्यार्थी मित्रों, हूँ छू राजेंद्र सिंह झाला अने आपणे आजे मळी रह्या छीए चारुतर विद्यामंडळ संचालित टी पटेल हायर सेकेंडरी स्कूलना यूट्यूब चैनल पर। घणा समय पछी आजे आपणे मळी रह्या छीए अने आपणे जाणीए छीए एम आजे आपणे समाजशास्त्र विषय शुरू करी रह्या छीए। एनुं प्रथम चेप्टर एटले भारतनुं वस्ती वैविध्य अने राष्ट्रीय एकता। मित्रों, कोरोना महामारी वच्चे घणा समयना गेप पछी आपणे फरीथी मळी रह्या छीए। एवं कही शकाय कि आ महामारीनी सौथी वधारे असर विश्वनी दरेक व्यक्तिने थई छे अने एटले ज आपणे एने महामारी कहीए छीए। पण आने आपणे थोड़ा सामाजिक दृष्टिकोण एटले के समाजशास्त्रना परिप्रेक्ष्यमां जोईए तो एक करता वधारे व्यक्तिओ ज्यारे संयुक्त रीते जोड़वामां आवे त्यारे आपणे एने वस्ती एवं नाम आपीए छीए। तो आजे आपणे आ चेप्टरमां भारतनी वस्ती अने एनी विविधता अने सौथी मोटी वस्तु एटले के भारतनी राष्ट्रीय एकता। आपणे बधा जाणीए छीए कि भारत देश ए अनेकतामां एकता धरावनारो देश छे। भारतनी अंदर घणी बधी ज्ञाति, धर्म, भाषा, प्रदेशवाद अने आवी अनेक प्रकारनी विविधता जोवा मळे छे। तेम छतां आपणो देश आजे पण अखंडित छे, एक छे अने एना माटे आजे आपणे आगळ चर्चा करीशुं। सौ पहेला जोईए तो वस्तीनो अर्थ। ज्यारे एक करता वधारे मानवीनो समूह थाय त्यारे एने आपणे वस्ती कहीए छीए। वस्ती એ જે તે પ્રદેશ પર આધારિત રાખતી હોય છે કે પહાડી પ્રદેશમાં જોઈએ તો ઓછા લોકો વસતા હોય એટલે એના પર આપણે એવું કહી શકાય કે ત્યાં વસ્તીનું પ્રમાણ ઓછું છે। મેદાની પ્રદેશ જ્યાં સુવિધાઓ વધારે હોય ત્યાં વધારે વસ્તી વસતી હોય તો આપણે એવું કહી શકાય માનવ સમુદાય વધારે છે એટલે ત્યાં વસ્તી વધારે છે। વસ્તીને આધારિત ત્રણ મુદ્દાઓ છે। પહેલું, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ અને સ્થળાંતર। આ ત્રણ તબક્કાઓના આધારે જે તે પ્રદેશની વસ્તી નક્કી થતી હોય છે। તો એ વસ્તીની અંદર આપણે આગળ વાત કરીએ તો સ્ત્રી પુરુષ પ્રમાણ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે। ભારતની વસ્તી વૈવિધ્ય, આપણે ત્યાં વસ્તી એક જ પ્રકારની નથી, વસ્તીમાં ઘણા બધા પ્રકારો છે। જેમ કે પ્રદેશ પ્રમાણે અલગ અલગ વસ્તી, ધાર્મિક વૈવિધ્ય જોવા મળશે, સ્ત્રી પુરુષ પ્રમાણ જોવા મળશે, સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળશે, આમ વિવિધ પ્રકારની વસ્તી વૈવિધ્ય આપણે ત્યાં જોવા મળે છે। ખાસ કરીને વસ્તી બાબતે જો જોઈએ તો આપણે ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે ભારત એ વિશ્વનો બીજા નંબરનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે। આપણે જાણીએ છીએ કે આપણી વસ્તી અંદાજિત 135 કરોડે પહોંચવા આવી છે। તો આ વસ્તી બધી જગ્યાએ સમાન નથી, એમાં અસમાનતા જોવા મળે છે અને એ અસમાનતા હોવા છતાં, એ વસ્તીની અંદર વિવિધતા હોવા છતાં પણ આપણો દેશ આજે એક છે। એટલે જ આપણે કહીએ છીએ કે રાષ્ટ્રીય એકતા એ ભારતનું મજબૂત અને ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે। વસ્તી વૈવિધ્યમાં પહેલો મુદ્દો આપણે જોઈએ તો ધાર્મિક વૈવિધ્ય। ભારતની અંદર ઘણા બધા ધર્મો છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ, અનેક ધર્મો છે અને એમના અનેક ઉત્સવો, પોશાકો, રહેણી કહેણી, આ બધી જ બાબતોમાં વિવિધતા જોવા મળે છે। આ વિવિધતા હોવા છતાં પણ તેઓ ભારતને પોતાનો દેશ માની અને રહે છે અને બધાની વચ્ચે એકતા જોવા મળે છે। ધાર્મિક વૈવિધ્ય બાદ આપણે જોઈએ તો સ્ત્રી પુરુષનું પ્રમાણ, જેને આપણે જાતિ પ્રમાણ પણ કહીએ છીએ। આપણે ધોરણ 11માં ભણી ગયા કે જાતિ પ્રમાણ, ખાસ કરીને એવું પણ કહી શકાય કે જાતિ પ્રમાણ એ આજના ભારતની એક મોટી સમસ્યા છે। જાતિ પ્રમાણનું એક સામાન્ય ઉદાહરણ લઈએ કે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, એટલે એને આપણે જાતિ પ્રમાણ કહીએ છીએ। ભારતની અંદર સ્ત્રી પુરુષનું પ્રમાણ જોવા જઈએ તો એ બંને વચ્ચે ઘણી અસમાનતા જોવા મળે છે। સ્ત્રી પુરુષના પ્રમાણની વાત કરીએ તો ભારતમાં 51.51% પુરુષો છે, જ્યારે 48.49% સ્ત્રીઓ છે। એટલે અંદાજિત આપણે એવું કહી શકીએ કે ભારતમાં બંનેનું પ્રમાણ સમાન હોવું જોઈએ। બીજી એક વાત હું અહીંયા એડ કરવા માગીશ ધાર્મિક વૈવિધ્યની અંદર, કે ભારતમાં સૌથી વધારે વસ્તી ધરાવતો ધર્મ
એ હિન્દુ ધર્મ છે, એટલે કે હિન્દુ ધર્મના લોકો સૌથી વધારે છે. એની સામે લઘુમતી ધર્મની વાત કરીએ તો ભારતમાં ઇસ્લામ ધર્મ એ લઘુમતી સમુદાયમાં સૌથી મોટો ધર્મ છે. એટલે લઘુમતીઓમાં પણ જો બહુમતી ધરાવતો કોઈ ધર્મ હોય તો એ ઇસ્લામ છે. સેમ પરિસ્થિતિ ગુજરાતની છે. ગુજરાતમાં પણ ધાર્મિક દ્રષ્ટિએ હિન્દુ ધર્મની સંખ્યા સૌથી વધારે છે અને મુસ્લિમ ધર્મની સૌથી લઘુમતીમાં સૌથી વધારે છે. ત્યારબાદ આપણે વાત કરતા હતા સ્ત્રી પુરુષ પ્રમાણ, તો આ સ્ત્રી પુરુષ પ્રમાણની વાત કરીએ તો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વાત કરીએ તો સ્ત્રી પુરુષ પ્રમાણ 940 હતો. સરેરાશ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 940 હતી. તો સેમ એવી જ રીતે ગુજરાતની અંદર 918 હતી. પરંતુ સૌથી વધારે સ્ત્રી પુરુષ પ્રમાણ એ કેરળમાં છે. આ હતું આપણું સ્ત્રી પુરુષ પ્રમાણનું જાતિ પ્રમાણ. મિત્રો, આપણે ઘણા સમયથી આ ઓનલાઈન શિક્ષણની ચર્ચાઓ કરતા આવ્યા છીએ. આજે હું પણ તમારી સમક્ષ આ જ એક ઓનલાઈન શિક્ષણનું ઉદાહરણ આપવા આવી ગયો છું. ઘણા સમયથી ઘણા મિત્રોને ચર્ચાઓ ચાલતી હતી, મિત્રોની ઘણા વિદ્યાર્થી મિત્રોનો ફોન આવ્યો કે સાહેબ આપનો ક્લાસ હજી આવ્યો નથી. મિત્રો, કેટલીક સામાજિક સમસ્યાઓ અને સામાજિક વિડંબણાઓ વચ્ચે હું હતો, પણ ફાઇનલી આજે આપણે મળી રહ્યા છીએ, ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી. અને આશા રાખું છું કે આપણે હવે આ ઓનલાઈન શિક્ષણથી થોડું ટેવાવવું પડશે. વાત કરીએ સાંસ્કૃતિક વૈવિધ્યની. ભારતનો સાંસ્કૃતિક ખજાનો એટલો વિશાળ છે કે કદાચ ભાગ્યે જ કોઈ દેશમાં આટલો સાંસ્કૃતિક ખજાનો, વૈવિધ્યતા જોવા મળતી હશે. ભારતના આ ચાર બાબતો જોવા જઈએ ને તો આપણે એવું કહી શકીએ કે ભારત એ સાંસ્કૃતિક રીતે દુનિયાનો સૌથી ધનાઢ્ય દેશ છે. આટલો ખજાનો કદાચ ભાગ્યે જ કોઈ દેશ પાસે હશે. સૌથી પહેલાં વાત કરીએ ઉત્સવો. દરેક ધર્મના અલગ અલગ ઉત્સવો છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને એમના ધાર્મિક ઉત્સવો. આપણે વાત કરીએ હિન્દુ ધર્મની તો દિવાળી સૌથી મોટો તહેવાર, રક્ષાબંધન, હોળી, દશેરા આવા અનેક તહેવારો હિન્દુ ધર્મમાં આપણે જોવા મળે છે. ઇસ્લામ ધર્મ તો બકરી ઈદ છે, ઈદ ઉલ ફિતરત છે, આવા અન્ય મોહરમ છે, રમજાન છે, એવા એમના ધાર્મિક ઉત્સવો છે. શીખ ધર્મમાં બૈસાખી, આવા અનેક ઉત્સવો. દરેક ધર્મના પોતપોતાના ઉત્સવો છે અને પોતપોતાના સમયે પોતપોતાની પરિસ્થિતિના આધારે આ દરેક ઉત્સવો દરેક ધર્મના લોકો ખૂબ જ આનંદથી ઉજવે છે. પણ એમની વચ્ચે એક મહત્ત્વની બાબત છે કે આ ઉત્સવો ઉજવીને તેઓ પોતે અલગ છે એવું સાબિત નથી કરતા. આ ઉત્સવોની અંદર હિન્દુ ધર્મના ઉત્સવો હોય તો મુસ્લિમ શીખના લોકો પણ એમાં સામેલ થાય છે. ઇસ્લામ ધર્મના ઉત્સવો હોય તો હિન્દુ અને શીખ દરેક ધર્મના લોકો દરેક ધર્મના ઉત્સવોની અંદર પોતાનો સહયોગ આપે છે. અને આ જ ભારતની એકતાનું રહસ્ય છે. વાત કરીએ ભાષાની તો આમ જોવા જઈએ તો બંધારણે 22 ભાષાઓને માન્યતા આપેલી છે. આ 22 ભાષાઓની અંદર આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉર્દુ, કન્નડ, તેલુગુ, તમિલ આવા ઘણી બધી ભાષાઓ છે. આ સિવાય ઘણી બધી એવી બોલીઓ છે જે પ્રદેશવાદને રજૂ કરે છે. ગુજરાતીમાં સરસ કહેવત છે, 12 ગવે બોલી બદલાય. આ પ્રાચીન સમયની કહેવત છે અને બહુ સાચી કહેવત છે. મિત્રો, તમે અમદાવાદ જશો અને ત્યાંની ભાષા ત્યાંના કોઈ લોકલ વ્યક્તિ પાસે સાંભળશો, તમે આણંદમાં ચરોતરના કોઈ લોકલ વ્યક્તિ પાસે ભાષા સાંભળશો, તમે ભરૂચના કોઈ લોકલ વ્યક્તિ પાસે ભાષા સાંભળશો કે સુરતના કોઈ વ્યક્તિ પાસે, ઇવન તમે કાઠિયાવાડમાં જઈને પણ કોઈની ભાષા સાંભળશો તો બધા બોલે છે ગુજરાતી. પણ છતાં એમના લહેકામાં, એમના ટોનમાં, એમના ઘણા બધા શબ્દોમાં તફાવત જોવા મળશે. કેમ? તો મેં કહ્યું એમ કે 12 ગવે બોલી બદલાય. ભાષા નથી બદલાતી, માત્ર બોલી બદલાય છે. તો આ હતો ભાષાનો સાંસ્કૃતિક ખજાનો. ત્યારબાદ છે પોશાક. આપણે જાણીએ છીએ પોશાક એ જે તે ધર્મને પ્રદર્શિત કરે છે. ઘણા વ્યક્તિઓના પોશાક પરથી આપણે કહી શકીએ કે આ વ્યક્તિ આ ધર્મનો હશે.
केम तो कहे कि एनो पोशाक ए एना धर्मनी प्रतीति करावे छे, एनी संस्कृतिनी प्रतीति करावे छे। શીખ લોકોને જોઈએ તો એમના માથા પર પગ હોય, પાઘડી છે, એમનો પહેરવેશ છે, તો એના આધારે આપણે જોઈ શકીએ। આપણે ઘણા બધા નાના હતા ને ત્યારે સ્કૂલની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલતા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ થીમ રહેતી જ, વિવિધતામાં એકતા। તો આ થીમ કેવી હતી તો આપણે આજે પણ જોઈએ છીએ। કદાચ આપણે આપણા ફ્લેશબેક પર જઈએ, આપણી સ્કૂલના જૂના સમયમાં જઈએ તો જોતા હોય કે એક છોકરો એક છોકરી ગુજરાતી પહેરવેશ પહેરશે, બીજો છોકરો એક બીજી છોકરી એ મરાઠી પહેરવેશ પહેરશે, ત્રીજો છોકરો કે છોકરી કેરળનો સાઉથનો પહેરવેશ પહેરશે, કોઈ પંજાબી પહેરવેશ પહેરશે। તો એમના પહેરવેશ ઉપરથી એમનો ધર્મ એમની સંસ્કૃતિ એ પ્રતીત થાય છે અને છતાં બધા એક છે। આ ક્લાસની અંદર મારો મેઇન કન્સેપ્ટ એ છે કે આપણે ત્યાં આટલી બધી વિવિધતા હોવા છતાં ભારત એ એક છે, આ વસ્તુ ખાસ યાદ રાખવાની। વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર હું તમને વારંવાર 11મામાં કહેતો આવ્યો છું કે કેટલાક એવા મુદ્દાઓ આપણે ભણવાના છે જે કદાચ તમને નોકરીમાં કામ નહીં લાગે, કોઈ સારી જોબમાં કામ નહીં લાગે, પણ એક સારા માનવી તરીકે એક સારા નાગરિક તરીકે તો અવશ્ય કામ લાગશે। આ એકતા એટલે બતાવવાની છે। આપણે જોઈએ છીએ ઘણી બધી ન્યૂઝ ચેનલોમાં અને એમાં થોડા સમય પહેલાં જોયા કે આતંકવાદીઓ હુમલા થયા, પ્રદેશવાદની વાત આવી, ભાષાવાદની વાત આવી, પ્રાંતવાદની વાત આવી, તો આ બધા એના વિઘાતક પરિબળો છે જે આપણા રાષ્ટ્રીય એકતાને તોડવાનો પ્રયાસ કરે છે અને એટલે જ આપણે એને વિઘાતકમાંથી સહાયક બનાવવા માટે આ ચેપ્ટર ભણાવવામાં આવે છે। જ્યારે પણ આપણે જ્યારે ઘરે બહેનો માટે ખાસ કે જ્યારે રોટલી માટેનો લોટ બનાવવામાં આવે ને ત્યારે થોડા થોડા સમય એમાં પાણી ઉમેરતું રહેવા અને પછી એ લોટ રોટલી બનાવવા માટે તૈયાર થાય, એમ એક સારા વ્યક્તિ માટે અમુક અમુક સમયે આ તમારા માટે પાણીનું કામ કરી અને તમને મજબૂત બનાવવા માટે આ ચેપ્ટરો ભણાવવામાં આવે છે। ત્યાર પછી વાત આવશે ખોરાકની। આપણે માર્કેટમાં જોઈએ છીએ ઘણી જગ્યાએ લખ્યું હોય કાઠિયાવાડી હોટલ, ઘણી જગ્યાએ લખ્યું હશે પંજાબી હોટલ, તો આ એમનો જે ખોરાક છે એ ખોરાક જ આપણને જે તે પ્રદેશની વિવિધતા બતાવે છે। ખાસ કરીને જોઈએ તો અત્યારે ચાઇનીઝ, પંજાબી, કોન્ટિનેન્ટલ, ત્યાર પછી ગુજરાતી, કાઠિયાવાડી, આ અલગ અલગ ખોરાક છે એમનો। અને ખોરાકમાં પણ એક વસ્તુ ખાસ મહત્ત્વની મિત્રો કે એ જે વિસ્તારમાં રહે છે એની ભૌગોલિક સ્થિતિ એના ખોરાકને અસર કરે છે। દાખલા તરીકે સાઉથની વાત કરીએ આપણે તો સાઉથમાં મોટા ભાગે દરિયા કિનારે ચોખા થાય છે અને જોડે જોડે ત્યાં સમુદ્ર હોવાના કારણે માછલીઓ મળી રહે છે, તો એમનો ખોરાક મોટા ભાગે કેવો છે તો કે છે ચોખા અને માછલી। દરેક વિસ્તાર પ્રમાણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ આપણે જાણીએ છીએ કે જો કાઠિયાવાડ બાજુ જઈએ તે બાજુ બાજરીના રોટલાનું પ્રમાણ વધારે છે, દાહોદ ડાંગ બાજુ જઈએ તો ત્યાં જુવાર અને મકાઈના રોટલાનું પ્રમાણ છે, એટલે જે તે પ્રદેશ પ્રમાણે એમનો ખોરાક નક્કી કરવામાં આવતો હોય છે। ખાસ કરી મિત્રો મિઝોરમ બાજુ જાઓ તો એ બાજુનો ખોરાક પાછો કંઈક અલગ હશે, કારણ કે એમની ભૌતિક પરિસ્થિતિઓ અલગ છે, એટલે ભૌતિક પરિસ્થિતિની આધારે તેમના જમીનની ફળદ્રુપતાના આધારે એમનો ખોરાક પણ એ રીતે જોવા મળે છે। તો મિત્રો આજે આપણે પહેલો લેક્ચર છે એટલે બહુ વધારે ડોઝ ના આપતા આટલા જ ચેપ્ટરથી આપણે આટલા અહીંયા પૂર્ણ વિરામ અલ્પ વિરામ મૂકીએ છીએ અને ફરી આપણે આગળના વિડીયો સાથે ફરી મળીશું। ઓકે, થેન્ક યુ વેરી મચ।